તમે ઘણો ઓછો ખોરાક ખાઈને પણ ઉર્જાવાન રહી શકો છો અને તમારા વજનને જાળવી શકો છો. તમારું શુગર લેવલ અચાનક વધશે નહીં અને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે. તેમાંથી તમને આયર્ન મળે છે અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં મળે છે. તો જો તમે તમારા મગજની શક્તિ અને સાથે જ શારીરિક પ્રવૃત્તિ કરવા માંગતા હો તો આ સરસ રીતે કામ કરશે. જો તમે શાકાહારી ખોરાક લો છો તો તમારે જાગરૂકતાપૂર્વક લેવાનો છે. તમારે ખાતરી કરવી પડશે કે તેમાં પૂરતી વિવિધતા છે. પોષણ એ બસ ચકાસી શકાય તેવા તથ્યો વિશે નથી. પોષણ તેના વિશે છે જે તમારા જીવનને ટેકો આપે છે. તો આ સંદર્ભમાં કહીએ તો મિલેટ્સમાં ચોક્કસ પ્રકારની શક્તિ છે જે માનવ શરીરને વિવિધ સ્તરે મદદ કરે છે. બધા જ અનાજોમાં મિલેટ્સમાં સૌથી વધુ પ્રોટીન હોય છે અને તેમાં કેલ્શિયમ, આયર્ન અને ઘણા સૂક્ષ્મ પોષક તત્વો હોય છે જે તમને બજારમાં વેચાતા ઘઉં અને ચોખામાં જોવા મળતા નથી, જે આજે મોટાભાગની વસ્તી ખાય છે. તો ખાસ કરીને કર્ણાટકમાં લગભગ 40 વર્ષ પહેલાં દરેક ઘરમાં રાગીનો આહાર થતો હતો. રાગી મુદ્દે ખૂબ જ લોકપ્રિય છે અને રાગીની ઘણી બધી વસ્તુઓ બની શકે છે. રાગી આંબલી એ મોટા થતા બાળકો માટે સતત ખવાતી વસ્તુ હતી અને રાગી ઢોસા, રાગીની રોટલી આ ઘણી લોકપ્રિય વાનગીઓ હતી. જે કોઈ વસ્તુ તમે ચોખા સાથે કરી શકો છો તે તમે રાગી સાથે પણ કરી શકો છો. પણ આપણે એક જ અનાજની ઝાડમાં ફસાઈ ગયા છે. ઓછામાં ઓછા 50% આહારને મિલેટ આધારિત રૂપાંતરિત કરો. ભલે તમે 100% રૂપાંતરિત ન કરી શકો, 50% કરીને પણ તમને 3 વસ્તુઓ જોવા મળશે. એક વસ્તુ એ છે કે તમારું ઓવરઓલ સ્વાસ્થ્ય અને ઉર્જાનું સ્તર તમે અત્યારે જે અનુભવો છો તેના કરતાં ઘણું ઊંચું હશે. બીજી બાબત એ છે કે ઘણો ઓછો ખોરાક લઈને પણ તમે ઉર્જાવાન બની શકો છો અને વજન જાળવી શકો છો. મિલેટ વિશે નોંધ લેવા જેવી એક મહત્વની બાબત એ છે કે તે ધીમે છૂટે છે. તમારું શુગર લેવલ અચાનક વધશે નહીં. તે એક ધીમી પ્રક્રિયા છે અને ઓછા ખોરાક સાથે તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે, જે કરવું ખૂબ જ સારી બાબત છે. આ ખૂબ જ સરળ છે. તમારામાંથી જે ઉપવાસ કરે છે અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને તેના જેવી વસ્તુઓ દ્વારા પોતાના આહારને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે, તમે જોશો કે મિલેટ તે પ્રકારની જીવનશૈલી માટે ખૂબ જ મદદરૂપ છે. લીલોતરીનો એક મોટો ફાયદો છે, તે તમને આયર્ન આપે છે અને તે તમને પુષ્કળ ફાઇબર આપે છે જે સિસ્ટમમાં ખોરાકને સરળતાથી પસાર કરે છે. પાંદડામાં પ્રોટોપ્લાઝમ જે તેને લીલો રંગ આપે છે, જો તમે તેને કાચું ખાશો તો તમે તેને ક્યારેય પચાવી નહીં શકો. જો તમે તેને રાંચો તો થોડું પચાવી શકશો. Only certain aspects of the green leaf લીલા પાનના અમુક ભાગ જ તમે ગ્રહણ કરી શકો છો, બાકીનું બધું નકામું જાય છે. પણ તે બીજા હેતુને પૂરો કરે છે, તે છે ફાઇબર. તે એક બાબત છે. અને જો પૂરતા પ્રમાણમાં લીલા પાંદડા ખાવામાં આવે અને રાંધ્યા વગર પણ જો ખાવામાં આવે તો તે બ્રશનું કામ કરે છે. તે પાચનતંત્રમાં રહેલા કફને દૂર કરે છે. તમે જોયું હશે, જો તમારા ઘરમાં કૂતરા કે બિલાડીઓ હોય તો ક્યારેક તેઓ ઘાસ ખાશે. આ તેમનો ખોરાક નથી, પણ તેઓ આ ખાય છે જેથી કફ સાફ થઈ જાય. તેઓ બધાએ જાણવા પૂરતા જાગૃત છે કે તેમની સિસ્ટમમાં ક્યારે કફ છે. મનુષ્યો, બહુ બધો કફ અહીંયા ભરાયેલો છે, તેથી તેના પર ધ્યાન આપી નથી શકતા. નહીતર તમને તે દેખાવું જ જોઈએ. લીલા શાકભાજી ખાવાનું સૌથી મહત્વનું પાસું એ છે કે તે શરીરમાં બિનજરૂરી અશુદ્ધિઓ ન રહે તેની ખાતરી કરે છે. તો તેને ઓછામાં ઓછા 24 કલાક કે પછી 18-20 કલાકની જરૂર છે કે તે રીતે કામ કરી શકે. એટલે તમારે લીલોતરી દિવસમાં વહેલું ખાવું જોઈએ, જેથી બીજે દિવસે તે એક સારા રેચક તરીકે કામ કરશે અને તે બધું સાફ કરે છે. જો તમે તેને રાત્રે ખાઓ છો તો તમને તેનાથી કોઈ ફાયદો નથી થતો. તમારે તેને દિવસના વહેલા ભાગમાં ખાવું જોઈએ. તો
તમે સારી રીતે જાણો છો સૌથી સહેલાઈથી પચી શકે તેવો ખોરાક એ ફળ છે. પાચન એટલે કે જઠરાગ્નિ, જે પાચન અગ્નિ તરીકે ઓળખાય છે. જો આ અગ્નિને બાળવાની હોય સૌથી અસરકારક રીતે, ફળો એ ચોક્કસપણે શ્રેષ્ઠ વસ્તુ છે. તો ફળ શરીર માટે ચમત્કારી વસ્તુઓ કરી શકે છે. ફળોનું પૂરતું સેવન સિસ્ટમ માટે બહુ સારું કામ કરી શકે છે. વ્યક્તિ ખૂબ જ જીવંત અને સક્રિય બની શકે છે, ભલે ગમે તે જીવનશૈલી હોય. પણ જો તમે ખૂબ જ શારીરિક મહેનત કરો છો, માની લો તમે રોજે જ બહાર ખોદકામ કરો છો, ભૌતિક રીતે, મશીન વડે નહીં, પણ તમે શારીરિક ખોદકામ કરી રહ્યા છો અને ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છો, તો તમે જોશો કે દર 2 કલાકે તમને ફળને કારણે ભૂખ લાગશે. કારણ કે તમે અમુક જ માત્રામાં ખાઈ શકો છો, પણ એટલી ઝડપથી પચી જાય છે કે તમને પેટ ખાલી જ લાગ્યા કરે છે. જ્યાં સુધી તમે જાગૃતતાના એ સ્તર પર પહોંચો છો કે જ્યાં તમે ખાલી પેટ હોવા છતાં પણ ઉર્જાવાન રહી શકો છો, કારણ કે ભૂખ એ શક્તિ ગુમાવવા વિશે છે. એવું લાગે છે કે તમારી બેટરી પૂરી થવા લાગી છે એટલે તમારે ખાવાની જરૂર છે. પણ આજે ઘણા લોકો, હું કહીશ કે મોટાભાગના લોકો, જ્યારે તેઓને પેટ થોડું ખાલી લાગે ત્યારે તેમને ખાવાનું મન થાય છે. આની બહાર આવવા માટે તમારે જાગૃતતાની જરૂર છે કે તમારું પેટ ખાલી છે પણ તમે ઠીક છો, કારણ કે ઉર્જાવાન છો. જેમ ઉર્જા ઓછી થતી જાય તમે ખાઓ. તો જો તમે પૂરેપૂરા ફ્રૂટ ડાયટ પર જાઓ છો, તો તમારે જમવાના સમયે થોડો સમય વધુ પસાર કરવો પડશે અને તેને ધીમે ધીમે ખાવું પડશે, જેથી પૂરતા પ્રમાણમાં ફળ ખાઈ શકાય. કારણ કે ઓછા ફળથી પેટ ભરેલું અનુભવ હશે, કારણ કે તે મીઠા હોય છે. તો આપણે રાહ જોઈને ધીરે ધીરે ખાવું જોઈએ. આપણી અંદર એક બાયો ક્લોક પણ છે, જે આપણે એમ કહીએ કે તમારું સામાન્ય ભોજન, રાંધેલું ભોજન તમને ખાવામાં 10-12 મિનિટનો સમય લાગતો હશે. ભલે તમે ફળ ખાઓ, પણ 10-12 મિનિટને અંતે તમારું શરીર તમને કહેશે કે તમે પૂરતું ખાઈ લીધું છે. એટલે તમારે જાગૃત થઈને વધુ ખાવું પડશે, કારણ કે તે માત્ર સમય જુએ છે. તમે કેટલા ભરેલા છો તેના પર ધ્યાન નહીં આપે. 10-12 મિનિટે અંતે તમને લાગશે કે તમારું પેટ ભરાઈ ગયું છે, તો વ્યક્તિએ તેનાથી આગળ વધીને પૂરતું ખાવું પડશે. પણ જો તમે ફળાહાર પર છો અને શારીરિક રીતે ખૂબ જ સક્રિય છો, તો તે મહત્વનું છે કે તમે દિવસમાં 3 વખત ભોજન લો, અને તમારામાંના મોટાભાગના લોકો પહેલેથી કદાચ આ કરતા જ હશે. તો દિવસમાં 3 વખત જો તમે 6 કલાક સુવો છો કે 8 કલાક સુવો છો, તો બાકીના કલાકોમાં 16-18 કલાકમાં 3 વખત ખાવું તે પૂરતું છે જો તમે ફળાહાર પર હો તો. પણ પેટ 2 જ કલાકમાં ખાલી થઈ જશે. તો તમારે ઉચ્ચ ઉર્જા સાથે પણ ખાલી પેટ પર જીવવાની આદત પાડવી પડશે. આ સમયે તમારું મગજ શ્રેષ્ઠ રીતે કામ કરે છે. આ તે સમય છે કે જ્યારે એક મનુષ્ય તરીકે તમે શ્રેષ્ઠ રીતે કામ કરો છો. એટલે જો તમારે મગજની શક્તિ વાપરવી હોય અને સાથે શારીરિક પ્રવૃત્તિ પણ કરવી હોય, તો તે સરસ રીતે કામ કરશે.